નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય ગુજરાતી, બીજું સેમેસ્ટર, ચેપ્ટર નંબર 18, સોના જેવી સવાર. તો સૌ પ્રથમ આપણે કવિ પરિચય મેળવીએ. ચંદ્રકાંત શેઠ, બરાબર. આ કાવ્યના કવિ કોણ છે? ચંદ્રકાંત શેઠ. એમનો જન્મ 1938 થયો હતો. કવિ ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠનો જન્મ પંચમહાલ જિલ્લાના કાલોલમાં થયો છે, બરાબર. પંચમહાલ જિલ્લાના કાલોલમાં એમનો જન્મ થયો છે. વર્ષો સુધી કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું છે. અધ્યાપન કાર્ય એટલે એમને શિક્ષક તરીકે કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી. કવિતા, નિબંધ, વિવેચન, નાટક, વાર્તા, સંપાદન, અનુવાદ વગેરે અનેક સાહિત્ય સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે, બરાબર. આ બધા એમણે સાહિત્યનું સર્જન કર્યું છે. કવિતા છે, નિબંધ છે, વિવેચન છે, નાટક, વાર્તા, સંપાદન કરવું, અનુવાદ કરવો એક ભાષામાંથી બીજી ભાષામાં, એ બધા સાહિત્ય સ્વરૂપોને એને સફળતાથી ખેડ્યા છે, એટલે સફળતા એમાં મેળવી છે. બાળપણ તેમજ કિશોરભાઈના સંસ્મરણો આલેખતી એમની ધૂળમાની પગલીઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો ઈસવીસન 1986 પુરસ્કાર પ્રાપ્ત થયો હતો, બરાબર. બાળપણ અને કિશોરવય, હજી યુવાની નથી આવી એ વય કહેવાય, એને કિશોરાવય કહેવાય, બરાબર. એનું સંસ્મરણો એટલે કે યાદો આલેખતું, બરાબર, યાદોને તાજી કરતું, વર્ણન કરતું એમની એક કૃતિ છે ધૂળમાની પગલીઓ. એને સાહિત્ય અકાદમી દિલ્હીનો 1986 ક્યારે, ઈસવીસન 1986 પુરસ્કાર પ્રાપ્ત થયો હતો, એટલે કે એવોર્ડ મળ્યો હતો. આ સિવાય પણ તેમને અન્ય પુરસ્કારો પ્રાપ્ત થયા છે. બાળકો અને પ્રૌઢો માટેના ગીત સંગ્રહો તેમણે આપ્યા છે. બાળકો અને પ્રૌઢ વયના લોકો માટે એમને ગીત સંગ્રહો આપ્યા છે. બીજા ફકરામાં ધ્યાન. આ કાવ્યમાં કવિએ સોના જેવી ઉગતિ સવારના એક એકથી ચઢિયાતા મન ભરી દે તેવા વિવિધતા ભર્યા ચિત્રો ખડા કર્યા છે. જો કાવ્યનું શીર્ષક શું છે, કાવ્યનું નામ શું છે, સોના જેવી સવાર, બરાબર. સવારનું વર્ણન કર્યું છે. આપણે બધાને ખ્યાલ જ છે કે આપણે આખી રાત નીંદર કરીને પછી જ્યારે સવારે તાજા માજા થઈને ઉઠીએ છીએ, બરાબર, થાક આપણો ઉતરી જાય છે, તાજગી શરીરમાં આવી જાય છે, નવી ચેતના આવી જાય છે, સ્ફૂર્તિ આવી જાય છે. તો એ સોના જેવી સવાર, સોના જેવી શું કામ કીધી છે સવારને, કે જ્યારે સવારમાં સૂર્યનો કૂણો કૂણો તડકો હોય, સોનેરી હોય, એટલે સોના જેવી કીધી છે, બરાબર. તો અહીંયા એક એકથી ચડિયાતા મન ભરી દે તેવા વિવિધતાપૂર્વક ચિત્રો ખડા કર્યા છે. આપણે ઉદાહરણ દ્વારા સવારના વર્ણન કર્યું છે કવિએ. શબ્દોની સહાયથી કેવા અસરકારક હૃદયસ્પર્શી ચિત્રો આપી શકાય છે તે આ કાવ્ય દર્શાવે છે. હવે આપણે જોઈએ છીએ કે કવિ એવી શબ્દરચના કરી છે ને એનાથી કે આપણે હૃદયસ્પર્શી અસરકારક એમ એવા શબ્દો વર્ણન કર્યું છે, બરાબર. હૃદયને સ્પર્શી જાય એવા, આપણે અસર થાય એવા અને ચિત્રો આપી અને કાવ્યને એકદમ સારી રીતે અહીંયા આપણી સમક્ષ રજૂ કર્યું છે. તો આપણે આજે પહેલાં તો સવાર વિશે, બરાબર, સવારના એક એકથી ચડિયાતા ઉદાહરણો આપી અને આપણે આ કાવ્યને આપ્યું છે. તો આપણે હવે કાવ્ય સમજશું. તો જો મિત્રો, કાવ્યમાં ધ્યાન. ભરી ભરીને સવાર પીતી સોના જેવી સવાર છે જી. શું કહે છે? ભરી ભરીને સવાર પીતી. ભરી ભરીને એટલે મનને સંતોષ થાય ત્યાં સુધી. ભરી ભરીને એટલે શું થાય? કે મનને સંતોષ થાય ત્યાં સુધી એમ. સવાર પીધી સોના જેવી સવાર છે, એટલે કે અહીંયા પીધી એટલે કે સવારના સૌંદર્યને માણ્યું છે. તમે ઉઠો છો સવારે અને બહાર નીકળો, અથવા તો આપણે જોઈએ છીએ કે વાતાવરણ એકદમ સરસ ખુશનુમા હોય છે. હજી સુરત દાદા છે એ ધીમે 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 પૂર્વ દિશામાંથી ઉગતા હોય છે, બરાબર. તો અહીંયા કવિ કહે છે કે ભરી ભરીને સવાર પીધી સોના જેવી સવાર છે જી, બરાબર. સૂરજનો તડકો જ્યારે સુરત દાદા ઉગે છે ત્યારે એનો તડકો કોમળ હોય છે અને એ સોનેરી લાગે છે, એટલે એને સોના જેવો કીધો છે, બરાબર. ફૂલ ફૂલને પીવા દીધી સોના જેવી સવાર છે જી. હવે આપણે જોઈએ છીએ કે સવાર પડે એટલે ફૂલોમાં પણ તાજગી આવી જાય છે ને, કડી હોય એમાંથી ફૂલ ખીલી જાય છે. તો અહીંયા કહે છે કે બાગ બગીચામાં ફૂલોએ પણ સોના જેવી સવારની તાજગી માણી લીધી છે, એટલે કે ફૂલ ખીલી ઉઠ્યા છે એમ. ફૂલોએ પણ જાણે સવારને પીધી હોય એવી રીતે ફૂલ એમ કે ખીલી ઉઠ્યા છે. આપણે તો સવારનું સૌંદર્ય માણીએ જ છીએ, તાજગી માણીએ જ છીએ, પણ આ ફૂલ છે એ પણ એમ કે એનું સૌંદર્ય માણે છે, એટલે કે ફૂલ ખીલી ઉઠ્યા છે. ફૂલ ફૂલને પીવા દીધી સોના જેવી સવાર છે જી.
પાન પાનમાં ટસરે ટમકી સોના જેવી સવાર છે જે. હવે આપણે જોઈએ છીએ કે પાનખર ઋતુ, અત્યારે પાનખર ઋતુ પૂરી થઈ ગઈ બરાબર, હજી અમુક અમુક ઝાડવામાં તમે જોજો બધા પાન ફરી જાય પહેલાં, અને પછી સરસ નાના નાના કૂણા કૂણા પાન આવે બરાબર. તો ટસર કોને કહેવાય? પાન પાનમાં ટસરે ટમકી, ટસર એટલે કુમળો ઓલું પાન હોય ને એમાં લીલી લાલ કલરની ઝીણી ઝીણી રેખાઓ દેખાતી હોય બરાબર, એને ટસર કહેવાય. તો એ એની ઉપર સુરત દાદરનો તડકો પડે ને એટલે એ ટમટમે, આમ તારાની જેમ ટમટમે બરાબર. તો એટલે કીધું છે કવિએ કે પાન પાનમાં ટસરે ટમકી, એટલે કે કુમળા પાનની જે ઝીણી લાલ રેખાઓ હોય બરાબર, કુમળું એવું પાન હોય, કૂણા કૂણા કોમળ કોમળ પાન. જો તમે અત્યારે જોજો, અત્યારે આપણે પાનખર ઋતુ પૂરી થઈ ગઈ છે ને હવે નવા નવા પાન આવશે ઝાડવામાં. તો એમ કે બધા ઝાડ ઉપર જે કૂણા કૂણા પાન આવ્યા હોય તો એમાં સૂરજનો તડકો પડે છે તો એની ટસર છે એ ટમકવા માંડે છે, ટમટમવા માંડે છે. સોના જેવી સવાર છે જે, ટવકે ટવકે ચોગમ રણકી સોના જેવી સવાર છે જે. હવે શું કહે છે કે ટહુકે ટહુકે ચોગમ રણકી સોના જેવી સવાર છે જે બરાબર. મોરના ટહુકા, પક્ષીઓના ટહુકા બરાબર, કિલકાર્યું આપણે જોઈએ છીએ સવાર પડે એટલે પક્ષીઓ છે એ બોલવા માંડે છે, એના મધુર અવાજ કાઢવા માંડે છે બરાબર, મધુર ટહુકા કરે છે. ચોગમ એટલે ચારે બાજુ, રણકી એટલે રણકાર એટલે અવાજ કર્યો. પક્ષીઓનો અવાજ આપણે ગમે છે, ઘોંઘાટ નથી લાગતો આપણે, એ ગમે છે ને, એ બોલે એ આપણે ગમે છે. તો અહીંયા એનો રણકાર કીધો છે, એના અવાજને શું કીધું છે કવિએ? રણકાર. શ્રી ચંદ્રકાંત શેઠે છે અહીંયા પક્ષીઓના અવાજને રણકાર કીધો છે. ટહુકે ટહુકે ચોગમ રણકી બરાબર, પક્ષીઓના ટહુકા છે એમાં ચોગમ એટલે ચારે બાજુ રણકી, ઝાડવા ઉપર બેસીને અથવા તો આપણા ઘર ઉપર બેસીને પક્ષીઓ બોલે છે, અને આપણે સવાર થાય છે કૂકડો બોલે છે આપણે જોઈએ છીએ ત્યારે જાગીએ છીએ બરાબર, અને સોના જેવી સવાર છે જી. તો અહીંયા સરસ મજાના બધા ઉદાહરણો દ્વારા કવિએ આપણને કવિતા સમજાવી છે. ક્યાંક કમળ સરોવરમાં ચમકી સોના જેવી સવાર છે જી. હવે તમે જો સરોવર હોય, પાણીનું તળાવ હોય, એમાં કમળ ઉગ્યા હોય ને બરાબર, તો એમાં એમ કે ચમકી રહી છે, કમળ ઉકેલું છે સરસ મજાનું, એમાં સવાર છે એની ઉપર પડે છે સુરત દાદાનો તડકો બરાબર, અને સવારનો જે વાતાવરણ છે એને પણ અસર કરે છે. સોના જેવી સવાર, ક્યાંક એમ કે કમળના સરોવરમાં ચમકી રહી છે સોના જેવી સવાર છે જે. પનઘટ પર બેડામાં ઝબકી, પનઘટ, પનઘટ એટલે જ્યાં પાણી ભરવા જાય છે એને શું કહેવાય છે? પનઘટ કહેવાય છે બરાબર. પાણી ભરવા તળાવના કાંઠે, કૂવાના કાંઠે પાણી ભરવા જાય એને પનઘટ કહેવાય. પનઘટ પર બેડામાં ઝબકી, બેડું હોય ને આપણે પાણી ભરવાનું પાત્ર વાસણ બરાબર, એમાં ઝબકી છે સોના જેવી સવાર છે જી. હાંડો અને ગાગર હોય એને બેડું કહેવાય, ઝબકી છે, ઝબકવું. જો અહીંયા કેવા કેવા ઉદાહરણ આપ્યા છે, ટમકી, રણકી, ચમકી, ઝબકી બરાબર. તો બેડામાં ઝબકી છે બરાબર, સોના જેવી સવાર છે જી. તો જે સ્ત્રીઓ પનઘટ ઉપર બેડા ભરવા જાય છે, પાણી ભરવા જાય છે બરાબર, પાણી ભરવા જતી હોય સ્ત્રીને શું કહેવાય? પનિહારી. તો એના બેડામાં પણ એમ કે ઝબકી છે સોના જેવી સવાર છે જે. આગળ જોઈએ, મોર પીછમાં ફરફર ફરકી બરાબર. મોરનું પીછું હોય કેવું સરસ છે, તો એમ કે એમાં ફરફર ફરકી સોના જે. પછી પેજ નંબર 56 ઉપર આવો મિત્રો, રાતી હથેલીઓમાં છલકી સોના જેવી સવાર છે જી. તો કે નાના બાળકની રાતી રાતી કુમળી કુમળી હથેળી હોય છે તો એમાં છલકી સોના જેવી સવાર છે જી. શું કહે છે બરાબર, કે નાના બાળકની જે કુણી કુણી હથેળી હોય છે બરાબર, લાલ લાલ એકદમ હથેળી હોય છે એની ઉપર પણ એમ કે છલકી. જો એમાં કેવો શબ્દ વાપરો છે કવિએ? તો કે એમાં છલકી સોના જેવી સવાર છે જી, એમ કે સોનેરી સવાર છે. પછી આગળ કહે છે, વાદળ વાદળ રંગે ઢળતી સોના જેવી સવાર છે જી બરાબર. વાદળાઓમાં સોનેરી રંગમાં ઢળી જતી હોય બરાબર, એવું લાગે છે, રંગે ઢળતી ઢળી જતી હોય. વાદળા ઉપર પણ એની અસર થાય છે સવારની. જો વાદળ વાદળ રંગે ઢળતી, વાદળમાં જાણે કે એનો રંગ ઢોળતી હોય, ઢળતી હોય બરાબર, એવી એમ કે અદ્ભુત નયન રમ્ય આપણને સવાર લાગે છે. પતંગિયાની પાંખે લડતી સોના જેવી સવાર છે જી બરાબર. નાનું ને નાજુક એવું પતંગિયું હોય છે તો આપણે બધાને એને પકડવાનું મન થાય છે, અને કેવો સરસ મસ્ત કલર પૂર્યો હોય છે ભગવાને, આપણને એવો વિચાર આવે છે કે આવો સરસ એના ઉપર એનામાં કેવો કલર પૂર્યો છે એમ, અલગ અલગ કેવા સરસ સરસ કલર હોય છે. તો આવું પતંગિયું છે એની પાંખમાં, સરસ મજાની એની પાંખ હોય ને એમાં જાણે કે ગહેકી બરાબર. પતંગિયાની પાંખે લડતી, એની પાંખમાં આમ લડતી જણાય છે એનું પાંખ, એનું જે પાંખ, એની પાંખ હોય છે એ આમ આમ હલે છે ત્યારે આપણે એમ થાય છે કે એની પાંખમાં જ્યારે સવાર છે એ લડી પડતી હોય બરાબર, એવું આપણને લાગે છે.
માટીના કણકણમાં ગેહકી સોના જેવી સવાર છે જી. હવે શું કહે છે કે સોના જેવી સવાર ધરતીમાં માટી, બરાબર, ધરતીની માટીના કણકણમાં પ્રત્યેક કણ, હવે નાના 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 પ્રત્યેક માટીના કણ હોય છે, રેતીની ધૂળ, બરાબર, રેતી ઝીણી ઝીણી, એમાં જાણે કે મહેકી ઉઠી છે. માટીની સુગંધ, મહેક એટલે સુગંધ, બરાબર, એમાં જાણે કે મહેકી ઉઠી છે. માટીના કણકણમાં ગેહકી સોના જેવી સવાર છે જી, બરાબર. ગેહકી એની સુગંધ આવે છે માટીની. આપણે જોઈએ છીએ કે જ્યારે વરસાદ આવે ત્યારે માટીની સુગંધ આવે છે. વરસાદના પહેલાં જ છાંટા ધરતી ઉપર પડે છે તો કેવી સુગંધ આવે છે. એમ કવિએ કીધું છે કે જાણે સવારનો તડકો અને સવારનું જે વાતાવરણ છે એ ધરતી ઉપર પડે છે, બરાબર, સૌ પ્રથમ કિરણ, તો માટીના કણકણમાં ગેહકી સોના જેવી સવાર છે જી. તડકામાં તાજબથી મહેકી સોના જેવી સવાર છે જી, બરાબર. હવે સોના જેવી સવાર ક્યાં આવી છે તો કે તડકામાં તાજગી રૂપી, બરાબર, સરસ મજાનો કૂણો કૂણો તડકો નીકળે તેમાં તાજગી રૂપી એમ કે મહેકી છે, મહેક એની પ્રસરાવી દીધી છે, સુગંધ પ્રસરાવી દીધી છે, સોના જેવી સવાર છે જી. હસતા હસતા મનમાં ઉગી સોના જેવી સવાર છે જી. હવે આપણા મનમાં હસતા હસતા આપણે આવું સરસ તાજગી ભર્યું વાતાવરણ મળે તો આપણનું દિલ છે, આપણું મન છે એ ખુશ થઈ જાય છે, બરાબર. તો આપણા મનમાં હસતા હસતા મનમાં ઉગી, જાણે કે સવાર આપણા મનમાં ઉગી છે, તાજગી રૂપે આપણા મનમાં તાજગી ફેલાઈ ગઈ છે, શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ છે, સોના જેવી સવાર છે જે. રમતા રમતા ઘરમાં પૂગી સોના જેવી સવાર છે જે. જો હવે શું કહે છે કે તડકા રૂપે રમતા રમતા ઘરમાં પૂગી, પૂગી એટલે પોગવું, આપણે કહીએ છીએ ને કે પૂગી ગા એમ પહોંચવું, બરાબર. રમતા રમતા ઘરમાં પૂગી એટલે આપણે જોઈએ છીએ કે તડકો 10-12 વાગે છે તો જ્યારે તડકો થઈ જાય છે તો એ તડકાના કિરણો આપણા ઘરમાં આવે છે, બારી હોય બારણું હોય એમાંથી પ્રવેશીને અંદર આવે છે, બરાબર. તો તડકા રૂપી જે સવાર છે, બરાબર, સોનેરી તડકો છે હજી તો એ રમતા રમતા ઘરમાં પૂગ્યો એટલે કે આપણા ઘરમાં પણ એ સવાર જાણે કે પહોંચી ગઈ હોય, આવી ગઈ હોય આપણી પાસે, એવું કવિ વર્ણન કરે છે. રમતા રમતા ઘરમાં પૂગી સોના જેવી સવાર છે જી, બરાબર. તો અહીંયા આપણે જોયું કે આખા ચિત્રમાં, આખી આપણી કવિતા છે એમાં આલેખન કર્યું છે સવારનું, અલગ અલગ ચિત્રો આપ્યા છે, અલગ અલગ આપણને ઉદાહરણ આપ્યા છે, બરાબર. પતંગિયાની પાંખમાં, વાદળમાં, માટીના કણમાં, તડકામાં, હસતા હસતા મનમાં આવી, રમતા રમતા ઘરમાં, પછી નાના બાળકની હથેળીમાં. તો કવિએ અહીંયા અદ્ભુત વર્ણન કર્યું છે, બરાબર. પક્ષીઓના ટહુકામાં, પાનમાં, પનઘટ ઉપર જે પનિહારીઓ પાણી ભરે છે એમાં, પછી ટહુકે ટહુકે, અને કમળ સરોવરમાં, કમળરૂપ કમળનું જે સરોવર હોય, સરોવરમાં જે કમળ ખીલા હોય, બરાબર, એમાં, મોરપીછમાં. તો અલગ અલગ ઉદાહરણ આપી અને સવારનું અદ્ભુત વર્ણન કર્યું છે, સુંદર વર્ણન કર્યું છે ને. તો તમને બધાને કવિતા સમજાણી હશે, બરાબર. તો તમારે બધાએ આ કવિતાને એક વખત સરસ સારા અવાજમાં ગાવાની છે, બરાબર. મજા આવશે બધાને કવિતા ગાવાની. તો બધાએ ઘરે આ પાઠ, આજે જે લેક્ચર આવ્યો છે, સમજાઈ જાય, કાવ્ય સમજાઈ જાય, પછી બધાએ ગાવાની છે, બરાબર. અને આજે હોમવર્કમાં તમારે લોકોએ આ કાવ્ય છે સોના જેવી સવાર એ એકવાર રફનોટમાં લખવાની છે અને એની શબ્દ સમજૂતી એટલે કે એના ટીપણ પણ લખવાના છે. જો તો ટીપણ આપણે જોઈએ, શબ્દ સમજૂતી જોઈએ. તસરે એટલે કુમળા પાનની ઝીણી લાલ રેખામાં, લાલ રેખાવાળા કુમળા પાનમાં. ટમકવું તો ધીમા આછા પ્રકાશથી ચમકવું. રણકી તો રણકારા કર્યા. પંડઘટ જ્યાં સ્ત્રીઓ પાણી ભરતી હોય તે કૂવો, જળાશય કે તળાવનો ભાગ, કૂવો વગેરે. પછી છે આગળ પેજ નંબર 57 ઉપર, ઝબકી તો ચમકી, છલકી તો છલકાઈ અથવા ઉભરાઈ, લડતી લડતી તો ઉમંગથી ઝૂકતી આવતી. આપણે જોયું ને કે પતંગિયાની પાંખમાંથી લડે છે એમ સવાર છે. ઢળતી તો નમી પડતી, અહીં વાદળને રંગોથી રંગતી. પછી ગેહકી તો મહેકી ઉઠી, હરખાઈ ઉઠી. મહેકી તો સુગંધ ફેલાવી, અને તાજબથી તો તાજગીથી, ઉગી તો પહોંચી. તો મિત્રો, આજે તમારે બધાએ હોમવર્કમાં કાવ્ય એકવાર લખવાનું છે અને વાંચ ગાવાનું છે, પાકું કરવાનું છે, અને એની શબ્દ સમજૂતી પણ એકવાર રફનોટમાં લખવાની છે. જય હિન્દ. અસ્તુ.